નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં પુનરાવર્તન જોઈશું. આગળના વિડીયોની અંદર આપણે કોષ્ટક જોઈને એના પ્રમાણે દાખલા ગણ્યા હતા વાહનોના, કે વાહનો એક ફેરામાં કેટલી કેરી લઈ જાય છે અને કેટલું અંતર કાપે છે. હવે જોઈએ ત્યાર પછીના દાખલા. આપણને આપેલી છે સૂચના કે નીચે આપેલી કોષ્ટકની વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપો. આગળ જેવી રીતના કોષ્ટક પરથી આપણે પ્રશ્નોના જવાબ શોધ્યા હતા એટલે કે દાખલા ગણ્યા હતા, એવી જ રીતે અહીંયા પણ કરવાનું છે. આપણને કોષ્ટક આપેલું છે કેરીની જાત ભાવ પ્રતિ કિગ્રા. નીચે કેરીની અલગ અલગ જાતો આપેલી છે. આપણે આગળ કેરીની અલગ અલગ જાત જોઈ ગયા છીએ ને એ જ પ્રમાણે અહીંયા આપેલું છે. અને ભાવ પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોગ્રામનો ભાવ અહીંયા આપેલો છે. બદામ કેરી જેનો 1 કિલોનો ભાવ છે ₹60, તોતાપુરી કેરી જેનો 1 કિલોનો ભાવ છે ₹40, હાફૂસ કેરી 1 કિલોનો ભાવ છે ₹50, લંગડો કેરી 1 કિલોનો ભાવ છે ₹70 અને કેસર કેરી 1 કિલોનો ભાવ છે ₹150. હવે જોઈએ આપણને આપેલા નીચે પ્રશ્નો. પ્રશ્નોમાં પહેલો સવાલ આપણને એવો આપેલો છે કે માયાબેન 5 કિગ્રા તોતાપુરી કેરી અને જયાબેન 4 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે, બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? આપણે રકમ વાંચી વિદ્યાર્થી મિત્રો, એમાં એવું કહેલું છે કે માયાબેન નામના જે બેન છે એમણે 5 કિલો તોતાપુરી કેરી ખરીદી છે અને જયાબેન નામના જે બેન છે એમણે 4 કિલો હાફૂસ કેરી ખરીદી છે. હવે આ બંને જે કેરી ખરીદી એ કેરીનો આપણે ભાવ શોધવાનો છે. ત્યાર પછી એ બંને કુલ મળીને કેટલા રૂપિયા દુકાનદારને આપ્યા હશે એનો સરવાળો કરવાનો છે. હવે જોઈએ, સૌથી પહેલાં માયાબેન 5 કિગ્રા તોતાપુરી કેરી ખરીદે છે, એની માટે આપણે કેરીનો ભાવ જોઈએ. તો આપણે કોષ્ટકમાં જોયું હતું કે 1 કિગ્રા તોતાપુરી કેરીનો ભાવ ₹40 છે. તો આપણે જોઈએ, અહીંયા સૌથી પહેલાં લખીએ માયાબેન પહેલામાં. હવે 1 કિગ્રા તોતાપુરી કેરી બરાબર 1 કિગ્રા તોતાપુરી કેરીના રૂપિયા ₹40 છે, માટે માયાબેન કેટલી કેરી ખરીદે છે? તો 5 કિગ્રા. માટે 5 કિગ્રા તોતાપુરી કેરી બરાબર કેટલા? ₹40 ગુણ્યા 5, તો 4 × 5 = 20 અને 0 એટલે કે ₹200. તો માયાબેન 5 કિગ્રા તોતાપુરી કેરીના ₹200 ચૂકવશે. ત્યારબાદ છે જયાબેન, જે 4 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે અને 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ ₹50 છે. તો અહીંયા લખીએ જયાબેન 1 કિગ્રા હાફૂસ કેરી બરાબર ₹50, માટે 4 કિગ્રા હાફૂસ કેરી બરાબર કેટલા? આની જેમ જ ગણતરી કરીશું, ₹50 ગુણ્યા 4, 5 × 4 = 20 અને 0 એમને એટલે ₹200. તો આમણે પણ ₹200 થશે કેરીના. હવે બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા છે એની માટે બંનેનો સરવાળો કરીશું. તો અહીંયા લખીએ ₹200 + ₹200 = ₹400. અહીંયા જવાબ લખી શકાય કે બંને એ દુકાનદારને કુલ ₹400 ચૂકવ્યા હશે. હવે જોઈએ બીજો દાખલો. રાજેન્દ્રભાઈ 4 કિગ્રા લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિગ્રા કેસર કેરી ખરીદે છે, બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે, કેટલા?
બે વ્યક્તિ છે, એક છે રાજેન્દ્રભાઈ જે 4 કિલો લંગડો કેરી ખરીદે છે અને 1 કિલો લંગડો કેરીનો ભાવ રૂપિયા 70 છે. ત્યારબાદ છે નરેન્દ્રભાઈ જે 2 કિગ્રા કેસર કેરી ખરીદે છે અને 1 કિગ્રા કેસર કેરીનો ભાવ રૂપિયા 150 છે. હવે આપણે શોધવાનું છે કે બંને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે અને બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા વધારે. હવે જોઈએ આપણે એનો દાખલો. બીજું, સૌથી પહેલાં છે રાજેન્દ્રભાઈ. એક કિગ્રા લંગડો કેરી બરાબર રૂપિયા 70. રાજેન્દ્રભાઈ 4 કિગ્રા કેરી ખરીદે છે, તેથી અહીંયા લખીશું માટે 4 કિગ્રા લંગડો કેરી બરાબર કેટલા રૂપિયા 70 × 4. સાત ચોક 28 એટલે કે રૂપિયા 280. હવે બીજો વ્યક્તિ જે છે નરેન્દ્રભાઈ, એમની ગણતરી કરીએ કેરીની, તો એ 2 કિગ્રા કેસર કેરી ખરીદે છે. અહીંયા લખીએ પહેલાં નરેન્દ્રભાઈ 1 કિગ્રા કેસર કેરી બરાબર રૂપિયા 150 માટે 2 કિગ્રા કેસર કેરી બરાબર કેટલા રૂપિયા 150 × 2. 15 × 2 = 30, 0 એમને તો રૂપિયા 300. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને જે કેરી ખરીદી છે એનો ભાવ આપણને મળી ગયો. હવે આ બંનેમાંથી તમે જોવો તો કઈ સંખ્યા કઈ રકમ મોટી છે, તો રૂપિયા 300 એટલે કે નરેન્દ્રભાઈએ વધારે રૂપિયા ચૂકવ્યા હશે. આપણને સવાલ પૂછેલો છે કે કેટલા, તો એની માટે આપણે બંનેની બાદબાકી કરવી પડશે. અહીંયા કરીએ બાદબાકી, રૂપિયા 300 ઓછા રૂપિયા 280 બરાબર રૂપિયા 20. જવાબ લખાશે અહીંયા, બંનેમાંથી નરેન્દ્રભાઈને 20 વધારે ચૂકવવા પડશે. હવે જોઈએ ત્યાર પછીનો દાખલો, ત્રીજો. શૈલેષભાઈ 12 કિગ્રા કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને રૂપિયા 2000ની નોટ આપે છે, તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે. આગળ કોષ્ટકમાં આપણે જોયું હતું કે 1 કિગ્રા કેસર કેરીનો ભાવ રૂપિયા 150 છે અને શૈલેષભાઈ 12 કિગ્રા કેસર કેરી ખરીદે છે. આપણે સૌથી પહેલાં 12 કિગ્રા કેસર કેરીનો ભાવ શોધીએ. ત્રીજું, 1 કિગ્રા કેસર કેરી બરાબર રૂપિયા 150 માટે 12 કિગ્રા કેસર કેરી બરાબર કેટલા રૂપિયા 150 × 12. આનો ડાયરેક્ટ ગુણાકાર ના થાય, આપણે અહીંયા ગુણાકાર કરીએ. 150 × 12, એકમ અને દશકની શૂન્ય, 1 ને 0 0, 1 × 5 = 5, 1 × 1 = 1, 2 ને 0 0, 2 × 5 = 10, વધી પડી 1, 2 × 1 = 2, 2 ને 1 = 3. અહીંયા આવશે સરવાળાની નિશાની, 0 ને 0 0, 0 ને 0 0, 5 ને 3 = 8, 1 ના 1 એટલે કે રૂપિયા 1800. 12 કિગ્રા કેસર કેરીના રૂપિયા 1800 થાય. હવે શૈલેષભાઈએ દુકાનદારને 2000ની નોટ આપી છે, તો આપણે 2000માંથી 1800 બાદ કરીશું. રૂપિયા 2000 માઇનસ રૂપિયા 1800, 0 0, 20 માંથી 18 જાય તો
ડાયરેક્ટ બે અને આપણે છેદ પણ ઉડાડી શકીએ. જીરોની ઉપર 10 અને બેની ઉપર 1, 10માંથી 8 જાય તો 2 અને 1માંથી 1 જાય તો 0, એટલે કે રૂપિયા 200. હવે આપણે લખવાનો છે નીચે જવાબ કે દુકાનદાર શૈલેષભાઈને રૂપિયા 200 પાછા આપશે. દુકાનદાર શૈલેષભાઈને રૂપિયા 200 પાછા આપશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 3 દાખલા જોયા. એ દાખલા તમારે બોર્ડ પરના નોટબુકની અંદર ગણવાના છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. આના પછીનું હવે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.